આણંદ ટાઉન પોલીસની સી ટીમ દ્વારા એક અનોખી પહેલ કરી શાળામાં કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવ્યા છે, જેથી રોડ રોમિયોના ત્રાસ હોય કે પછી અન્ય કોઈ સમસ્યા હોય તે માટે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરિયાદ લખીને આ કમ્પ્લેન બોક્સમાં નાખી શકશે. અને પોલીસની સી ટીમ દ્વારા કિશોરીની ઓળખ જાહેર કર્યા સિવાય સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. શાળા કોલેજોમાં અંદર કે બહાર બનતી ઘટનાઓ અંગે ઘણી વખત વિદ્યાર્થીનીઓ રોડ રોમિયોના ડર કે પરિવારની બદનામીના ડરના કારણે ફરિયાદ કરી શકતા નથી. આ સ્થિતિમાં સ્કૂલ કોલેજોમાં અંદર ને બહાર કોઈ દબાણ, ધમકીની ઘટના કે રોડ રોમિયો તત્વોના ત્રાસ અંગે વિદ્યાર્થીનીઓ નિર્ભય બનીને ફરિયાદ કરી શકે તે માટે શહેરની તમામ શાળા કોલેજમાં કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવશે. અને પ્રથમ તબક્કામાં આણંદ શહેરની કસ્તુરબા વિદ્યાલય, સાલ્વેશન આર્મી શાળા, ગામડીની પ્રાથમિક શાળા સહિત 4 જેટલી શાળાઓમાં કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવ્યા છે. અને શાળાની વિદ્યાર્થીનીઓને પણ પોતાની ફરિયાદ કે સમસ્યા કમ્પ્લેન બોક્સમાં કરવા માટે સમજાવવામાં આવી હતી, તેમજ દરેક શાળાના આચાર્યો અને શિક્ષકોને પણ આ બાબતે માહિતી આપી હતી. તેમજ ધોરણ 8 થી લઈ ધોરણ 12 સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પણ કમ્પ્લેન બોક્સ અંગે સમજ આપવામાં આવી હતી. મારું નામ એએસઆઈ જસીબેન જે ચૌધરી. હું આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સી ટીમ ઇન્ચાર્જ તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું. વિગતોમાં એવું છે કે ઉપરથી સરકારશ્રીનો આદેશ છે અને મહેરબાન આઈજીપી સાહેબનાઓની સૂચના અનુસાર એસપી સરશ્રી તથા મહેરબાન જે ડીવાયએસપી શ્રી જૈન પંચાલ સાહેબ અને પીઆઈ શ્રી જૈન પરમાર સાહેબનાઓને માર્ગદર્શન હેઠળ દરેક સ્કૂલોમાં અને હોસ્ટેલોમાં આ રીતના સી ટીમના બોક્સ લગાવવાના છે, જે છોકરીઓનો અનુકૂળતા એ એમને કંઈ પણ પ્રશ્ન હોય તો અંદર એ ટપાલ બોક્સમાં નાખી અને અમારે સુધી પહોંચી શકે. કમ્પ્લેન બોક્સમાં અમે અમારી રીતે ત્યાં અહીં આગળ આવીને અને કમ્પ્લેન બોક્સમાંથી 4-6 દિવસે 2-4 દિવસે અમને અનુકૂળતા સમય આવીને અને એમાંથી કમ્પ્લેન બોક્સમાંથી ટપાલો લઈ જઈશું અને અમારા પીઆઈ સાહેબને ધ્યાન ઉપર દોરી અને એનું કંઈ પણ પ્રશ્ન હશે એનું સોલ્યુશન લાવીશું કાઉન્સિલિંગ કરીને.